समी खाते 74મા स्वतंत्र पर्व 15મી ઓગસ્ટ 2020 ની ઉજવણી સમીના મામલતદાર કચેરી ખાતે કરાઈ। પાટણના સમી તાલુકા ખાતે 74મા સ્વતંત્ર પર્વ 15મી ઓગસ્ટનો ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો। આ કાર્યક્રમમાં સમીની મામલતદાર કચેરીના આંગણે યોજવામાં આવ્યો હતો, જેમાં માનનીય સબ ડિવિઝનલના મેજિસ્ટ્રેટે ધ્વજ ફરકાવીને સલામી આપી હતી। પીએસઆઈ વાયબી રાઠોડ સાથે પોલીસ જવાનો તેમજ અધિકારીઓ કર્મચારીઓ અને નગરજનોએ રાષ્ટ્રગાન જનગણ મન અને વંદે માતરમ ગાન સાથે સલામી આપી હતી। શહીદો અમર રહો, જય જવાન જય કિસાન જેવા દેશભક્તિના ગીતો ગવાયા હતા। આ સમગ્ર કાર્યક્રમમાં માનનીય સબ ડિવિઝન મેજિસ્ટ્રીએ ઉદબોધન કર્યું હતું। કાર્યક્રમના અંતે માનનીય સબ ડિવિઝનના મેજિસ્ટ્રેટે દ્વારા કોરોનાની મહામારીમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર સ્વૈચ્છિક સંસ્થાઓ અધિકારીઓ તેમજ કર્મચારીઓનું સન્માન પ્રશિષ્ટ પત્ર આપીને સન્માનિત કરાયા હતા। પ્રાથમિક શાળાના શિક્ષકો બહેનો અને નગરજનો દ્વારા દેશભક્તિના ગીતથી ભક્તિમાં લીન થયા હતા। સાથે સાથે વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ ગોઠવવામાં આવ્યો હતો। આરોગ્ય વિભાગના કર્મચારીઓ, પોલીસ વિભાગના કર્મચારીઓ, શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું। ચુમ્મોતેરમાં સ્વતંત્રતા પર્વ નિમિત્તે અત્રે વધારે પર્વનું હું અમિત કુમાર પરમાર, નાયબ કલેક્ટર અને એસડીએમ સમી, હાર્દિક સ્વાગત કરું છું। અંગ્રેજોની જે 200 વર્ષની ગુલામી બાદ 15મી ઓગસ્ટ 1947ના રોજ આપણા દેશને આઝાદી મળી, આ આઝાદી મેળવી 15મી ઓગસ્ટ 74મા જે સ્વતંત્ર પર્વ નિમિત્તે હું આ સબ ડિવિઝનના તમામ નાગરિકોને આ પ્રસંગે શુભેચ્છા પાઠવું છું અને આ પ્રસંગે હું અપીલ કરવા માગું છું કે આજના કોરોનાના સમયમાં આપણે 3 મુખ્ય વસ્તુઓ જે આપણે કરવાની છે, એક તો તમામ વ્યક્તિઓ જે બહાર નીકળે એ માસ્કનો ઉપયોગ કરે, તેમના હાથ વારંવાર સાબુથી અથવા પાણીથી અથવા સેનિટાઈઝરથી સેનિટાઈઝ કરે અને સોશિયલ ડિસ્ટન્સિંગ પાળે। જો આ કરશું તો આપણે આપણી જાતને પણ કોરોનાથી બચાવી શકશું અને જે આપણા બંધુઓ છે એમને પણ કોરોનાથી બચાવી શકશું, અને તેમ કરવાથી જ આપણે સાચા અર્થમાં દેશભક્તિ નિભાવી જાણશું।